બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિત કેળવણી મંડળ સંચાલિત અવરણ વિદ્યા વિહાર સ્કૂલ ખાતે ફૂડ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું હતું. રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવર ઓન વિદ્યા વિહારમાં પ્રાંતિજ કેળવણી મંડળના મંત્રી રહીશભાઈ કસપાતી અને અવર ઓન વિદ્યા વિહારના આચાર્ય પરેશભાઈ પરમારના નેતૃત્વમાં અવર ઓન વિદ્યા વિહાર સંકુલમાં આજ રોજ ચટાકા ફૂડ ફેસ્ટિવલમાં 15 કરતાં વધારે સ્ટોલ રાખવામાં આવ્યા હતા. અવરણ વિદ્યા વિહારમાં અભ્યાસ માટે આવતા બાળકોનો સર્વાંગી વિકાસ માટે શિક્ષણની સાથે અનેક સુંદર પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ચટાકા ફૂડ ફેસ્ટિવલનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 3000 કરતાં પણ વધુ બાળકો અને વાલી મિત્રો ઉત્સાહપૂર્વક લાભ લીધો હતો. શિક્ષણની સાથે બાળકોમાં વ્યવસાયના પાયાની સમજ મેળવે તે હેતુથી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. ચટાકા ફૂડ ફેસ્ટિવલમાં પાણીપુરી, ખીચું, મેગી, મંચુરિયન, નૂડલ્સ, સમોસા, જલેબી, સૂપ, ચણાચૂર, ગરમ, દાબેલી, વડાપાઉં, મસાલા, પાપડ, ફ્રૂટી તથા ચા પાણી જેવા વિવિધ સ્ટોલનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ સ્ટોલનું સંચાલન વિદ્યા વિહારના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત શૈક્ષણિક સંસ્થાના બાળકો તથા વાલી મિત્રો વિવિધ વાનગીઓનો સ્વાદ માણ્યો હતો. આચાર્ય પરેશભાઈ પરમારના નેતૃત્વમાં અવરણ વિદ્યા વિહારની સમગ્ર ટીમે ખૂબ મહેનતથી સુંદર આયોજન કર્યું હતું. ફૂડ ફેસ્ટિવલમાં વાલી મિત્રોએ પોતાના બાળકોને સ્ટોલ પર વિવિધ વાનગીઓ બનાવતા અને વેચતા જોઈ એમનામાં વિકસી રહેલી આવડતનું જોઈ ખૂબ ખુશ થયા હતા તથા તમામ વાલી મિત્રોએ અવરણ વિદ્યા વિહારમાં ચટાકા ફૂડ ફેસ્ટિવલનો ખૂબ જ વખાણ કર્યા હતા અને આવા અનેક પ્રોગ્રામો સંકુલમાં યોજાય એવું ટ્રસ્ટી મંડળને જણાવ્યું હતું. મંડળના ટ્રસ્ટીએ સુંદર આયોજન બદલ શુભકામના પાઠવી હતી. જિલ્લાવલ જેડેસટીવી પ્રાંતિજ. એકંદરે મારી દ્રષ્ટિએ જોવા જાવ તો બહુ સારો પ્રોગ્રામ રહ્યો અને અવારનવાર આવા પ્રોગ્રામો કરવા જોઈએ. અને બીજું કે જે અહીંયા સ્કૂલની અંદર હું આવું છું વાલી મિટિંગમાં ગમે ત્યારે તો અવારનવાર કંઈ નવું ઇમ્પ્રૂવ, નવું નવું કંઈક જાણવા મળે છે, જોવા મળે છે અને વિદ્યાર્થીઓને અહીંયાથી ઘણું બધું એવું શીખવા મળે છે.